ni tame badha aavi gaya saras chalo aaje aapne abhyas karvana chhe barabar pan aaje kya vishay no abhyas karishu chitrakam no karishu chitrakam karvani to tamne badhane khub j maja aave barabar ne tamari pase chitrakam no koro chokro chhe ne eni andar aaje aapne pakshi dorta sikhishu to badha dhyan thi jojo ke aapne pakshi kevi rite dorishu જુઓ હવે આપણે અહીં પક્ષી દોરીશું સૌથી પહેલા આપણે પેન્સિલ થી જ આખું ચિત્ર દોરીશું અહીં પેન્સિલ મૂકીશું અને અર્ધ ગોળ કરીશું આમ બરાબર પછી આપણે આ ત્રાસી લીટી કરીશું બરાબર હવે અહીં થી પાછા આપણે અર્ધ ગોળ આકાર કરીને આ રીતે નીચેની સાઈડ થી फरी पाछा ऊपर जईसू हवे अंधी थी आपरे थोड़ अर्ध गोल आ रीते अंडर लावीशू पछी एनी अंदर ननी ननी अर्ध गोल जेवी लीटीओ करीशू बराबर ने हवे आपरे अही थी थोड़ी जग्या राखीने आपरे एक त्रिकोण बनावीशू पछी अही अर्ध गोल आकार आपीशू अने ए त्रिकोण ने आपरे अही लावीशू હવે પક્ષીના કેટલા પગ હોય બે પગ હોય અને આ એનો મોઢાનો ભાગ છે ત્યાં શું કરીશું આપણે આંખ કરીશું અને પક્ષીના આગળ શું હોય ચાંચ હોય ચાંચનો આકાર કેવો હોય ત્રિકોણાકાર અહીંથી થોડું આપણે અડધું ગોળ કરીને આ રીતે ત્રિકોણાકાર બનાવી દઈશું ત્યાર પછી હવે આપણે નીચે પગ દોરીશું સૌથી પહેલા ઊભી લીટી ત્રાસી લીટી અહીં પણ ઊભી લીટી ત્રાસી લીટી પછી નીચે નાની નાની આ રીતે ત્રણ ચાર લીટી કરી દઈશું હવે એવી જ રીતે બીજો પગ કરીશું આ રીતે લીટીઓ કરીને પગના દોરી દઈશું બરાબર જુઓ હવે આપણે પેન્સિલ વડે જ આખું પક્ષીનું ચિત્ર દોરી લીધું હવે શું કરવાનું આપણે કારા રંગથી એની બોર્ડર કરીશું સૌથી પહેલા આપણે જે રીતે પેન્સિલથી ચિત્ર દોર્યું એ જ લીટીઓ ઉપર આપણે કારા રંગથી આ રીતે બોર્ડર કરીશું બોર્ડર આપણે પેન્સિલ જે લીટીઓ છે એના ઉપર જ થવી જોઈએ આજુબાજુ લીટીઓ આપણી જવી જોઈએ ન ચાલો હવે આપણે અહીંથી ફરી પાછા જે અર્ધ ગોળ આકાર કર્યો છે એના ઉપર કાળા રંગની બોર્ડર કરતા રહીશું હવે આ કયો આકાર છે ત્રિકોણાકાર આ એની પૂંછડી છે હવે આ એની આંખ છે અને આ ચાંચ છે આપણે બોર્ડર કરીએ ત્યારે કાળા રંગની બોર્ડર કેવી કરવાની થોડી ડાર્ક કરીશું જો દેખાય છે ને બધાને પગ હવે બીજા પગની બોર્ડર કરીશું થઈ ગયા એના પગ હવે આપણે પક્ષીની અંદર રંગ પૂરીશું પક્ષી તો અલગ અલગ રંગના આવે આપણને જે રંગ ગમતો હોય તે રંગ તમારે પણ પૂરવાનો છે જો હવે આ પક્ષીની અંદર આપણે એની ચાંચ લાલ રંગ કરીશું ચાંચમાં કયો રંગ કરીશું લાલ સૌથી પહેલા આપણે કાળા રંગની જે બોર્ડર કરી છે એ બોર્ડરની પાસે જ આપણે આ લાલ રંગની બોર્ડર કરીને પછી વચ્ચે રંગ પૂરીશું રંગ ભરો આપણે ડાર્ક કરીશું ચાલો હવે વચ્ચે શું છે આંખ છે તો આપણે આંખમાં આખી આંખમાં કાળો રંગ નથી કરવાનો આપણે ફક્ત કાળા રંગનું ટપકું મૂકીશું બરાબર હવે એના પગ કેવા રંગના આવે તો કઠ્ઠાઈ રંગના આવે તો આપણે એના પગમાં કયો રંગ પૂરીશું કઠ્ઠાઈ રંગ પૂરીશું દેખાય છે ને બધાને રંગ હા તો જુઓ આ એના પગમાં આપણે કયો રંગ પૂર્યો છે કઠ્ઠાઈ રંગ બરાબર હવે એવી જ રીતે બીજા પગમાં પણ
આ રીતે આપણે કઠાઈ રંગ પૂરી દીધો છે રંગ આપણી કારા રંગની જે બોર્ડર કરી છે એની બહાર જવો જોઈએ નહીં હવે આપણે વચ્ચે કયો રંગ પૂરીશું ચાલો તમે કહો તે રંગ આપણે અહીં પૂરીશું આપણે આ પક્ષી કયા રંગનું બનાવવું છે બોલો જોઈએ હા પીળા રંગનું અરે વાહ ચાલો હવે આપણે આખા પક્ષીમાં કયો રંગ પૂરીશું પીળો રંગ ચાલો હવે પીળા રંગથી સૌથી પહેલા આપણે આ જે કાળા રંગની બોર્ડર છે ને તેની સાથે આપણે આ રીતે સૌથી પહેલા બોર્ડર કરી દેવાની જેથી આપણો રંગ બહાર નીકળે નહીં અને રંગ પૂરો ત્યારે એ રંગને આપણે નીચેથી પકડવાનો અને થોડો ડાર્ક પૂરવાનો આ રીતે જેટલી પણ કાળી બોર્ડર છે તેની સાથે પીળા રંગની બોર્ડર આ કરી દઈશું જુઓ બધાને દેખાય છે ને પીળો રંગ તો બધાને ખૂબ જ ગમે મને પણ બહુ ગમે હા પીળો રંગ તો જુઓ આ રીતે કાળા રંગની સાથે પીળા રંગની બોર્ડર કરીશું પછી જે આપણે વચ્ચે સફેદ ભાગ દેખાય છે એ સફેદ ભાગની અંદર બોર્ડર થઈ જાય ને પછી રંગ પૂરીશું આ પક્ષીનો કયો ભાગ છે ભાઈ મોડાનો ભાગ છે તમને બધાને આવડશે ને પક્ષી દોરતા તો જુઓ આ રીતે તમારે બોર્ડર કરી દેવાની અને પછી અંડર રંગ પૂરી દેવાનો જુઓ થઈ ગઈ બોર્ડર થઈ ગઈ ને હવે આપણે આ બોર્ડર થઈ જાય પછી ક્યાં રંગ પૂરીશું હવે આ વચ્ચે જે સફેદ ભાગ છે એની અંદર પૂરીશું પણ આપણે રંગ કેવી રીતે પૂરવાનો આ રીતે ધીમે ધીમે અને ડાર્ક પૂરવાનું છે બરાબર તમને બધાને ખૂબ જ મજા આવશે રંગ પૂરવાની જુઓ આ રીતે આપણે પીળો રંગ પૂરવાનો છે તો આપણું કયા રંગનું પક્ષી થયું પીળા રંગનું જુઓ રંગ પૂરાઈ જાય પછી જ્યાં પણ આખા ચિત્રમાં સફેદ ભાગ દેખાય ને તમને તો ત્યારે તમારે આ રીતે રંગ ઉપર પાછો કરી દેવાનો ચાલો પક્ષીની અંદર આપણે કયો રંગ પૂર્યો પીળો રંગ એની આંખની અંદર કયા રંગનું ટપકું મૂક્યું કાળા રંગનું અને એની ચાંચ કયા રંગની કરી આપણે લાલ રંગની અને પગ કઠાઈ રંગના તો આપણું આ પક્ષી તૈયાર તો તમારે ચિત્રકામનો કોરો ચપડો છે ને એની અંદર આજે ટીચરે શીખવાયું ને એવી રીતે તમારે પેન્સિલથી ઝબકું ચિત્ર દોરવાનું પછી કાળા રંગની બોર્ડર કરવાની અને પછી તમારો મનગમતો રંગ પક્ષીની અંદર પૂરવાનો છે દોરશો ને બધા ઓકે ચાલો તો ફરી પાછા મળીશું